गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित स्वाध्याय 13.3 अने प्रेक्टिस बुक ना एक्जाम्पल शीखी रहा छे। आजे मित्रों आपणे 10मा नंबर ना एक्जाम्पल जोईशुं। तो एनी अंदर त्रण गोलकनी त्रिज्या आपेली छे, 3 सेमी, 4 सेमी अने 5 सेमी। आ गोलक ने ओगाड़ीने एक मोटो गोलक बनावामां आवे तो गोलकनी आपणे त्रिज्या शोधवानी छे, बरोबर। हवे मित्रों जुओ, आपणे आ एक गोलक लई लईए, आ एक गोलक, पछी आ बीजो गोलक अने आ त्रीजो गोलक। आ रीते 3 गोलको आपणी पासे छे अने एनी त्रिज्या आपणने आपेली छे। केटली आपेली छे? 3 सेमी। आ 3 सेमी, पछी 4 सेमी अने 5 सेमी। हवे आ ત્રણેને આપણે ઓગાળવાના અને ઓગાળીને એક મોટો ગોલક બનાવવાનો, એટલે મોટો ગોલક દોરી નાખીએ। આ રીતે મોટો ગોલક તમારે બનાવવાનો છે અને એની ત્રિજ્યા આપણે શોધવાની છે મિત્રો, બરોબર। બીજું કંઈ આપણને આપ્યું નથી, તો હવે આપણે શું કરી નાખીએ ધ્યાન આપજો, બરોબર। તો અહીંયા આપણે ત્રિજ્યા શોધવાની છે, સમજો જરા। 3 ગોલક આપણી પાસે છે, એટલે 3 ગોલકને ઓગાળવાના, એટલે આપણે અહીંયા લખીએ કે 3 ગોલકનું ઘનફળ, અથવા એમ ન લખવું હોય તો બીજી રીતે પણ આપણે લખી શકાય, પણ આપણે 3 ગોલકનું ઘનફળ બરાબર એને ઓગાળીને આપણે મોટો ગોલક બનાવવાનો છે, તો મોટા ગોલકનું ઘનફળ આ રીતે સૂત્ર મૂકવાનું। હવે જો આપણી પાસે ત્રિજ્યાઓ ઘણી બધી છે, એટલે આપણે આને R1 લઈશું, આને R2 લઈએ, આને આપણે R3 લઈએ અને આને આપણે કેપિટલ R લઈશું, બરોબર। ચાલો હવે 3 ગોલકો છે અને એનું ઘનફળ, તો પહેલા ગોલકનું ઘનફળ એટલે 4/3 πr³³ વત્તા બીજા ગોલકનું ઘનફળ એટલે 4/3 πr² અને પ્લસ ત્રીજા ગોલકનું ઘનફળ એટલે 4/3 πr³ અને બરાબર મોટા ગોલકનું ઘનફળ એટલે શું થાય, 4/3 π અને આર કેપિટલ અને એનો ફક્ત ઘન, ક્લિયર। ચાલો હવે પહેલા મિત્રો આપણે એક કામ કરીએ, આ ત્રણેયમાંથી શું સામાન્ય નીકળે છે જે સરખું હોય એવું સામાન્ય કાઢીએ। તો 4/3 અને પાઈ સામાન્ય કાઢીએ તો કૌંસમાં શું બાકી રહે, R1³ વત્તા R² વત્તા R³ વધે અને બરાબર આ બાજુ 4/3 π અને કેપિટલ R નો ઘન। હવે તમે વિચારો કે બરાબરની બંને બાજુ જુઓ, અહીંયા 4/3 અને આ 4/3 ઉડી જાય, પાઈ અને પાઈ ઉડી જાય, હવે કૌંસમાં બાકી શું રહ્યું, તો જુઓ R1 એટલે ત્રિજ્યા કેટલી છે, 3 ની 3/4 વત્તા 4 ની 3/4 વત્તા 5 ની 3/4 બરોબર, અને બરાબર અહીંયા કેપિટલ આર આપણને ત્રિજ્યા શોધવાની છે, એટલે એમ ના એમ। હવે જુઓ 3 ની 3/4 એટલે કેટલા થાય, 3 × 3 × 3 એટલે 27 વત્તા 4 ની 3/4 એટલે 4 × 4 = 16 × 16 = 64 અને વત્તા 5 ની 3/4 5 × 5 = 25 × 5 = 125 અને બરાબર કેપિટલ આર ની 3/4। તો હવે શું થાય મિત્રો, જુઓ બરોબર ધ્યાન આપો કે આર ની 3/4 બરાબર, હવે આ ત્રણેયનો સરવાળો કરી દઈએ તો જુઓ 125, 64 અને 27, તો 5 × 4 = 9, 9 × 7 = 16 વધી પડી 1, 6 × 2 = 8, 8 × 3 = 11 બધી પડી 1, કેટલા આવ્યા મિત્રો, 216 આવ્યા, કેટલા આવ્યા, 216। હવે અહીંયા આપણી પાસે છે 216, હવે 216 માં
जुओ आ त्रण घात छे, त्रण घात काढी नाखीए तो आर बराबर अहीं घनमूल थई जाय। शुं थई जाय? घनमूल में तमे 216 लखी शको, पण कदाच जो मित्रों तमे ना आवे तो आ 216 नुं तमारे घनमूल काढवानुं। हवे नथी आवडतुं तो आ रीते भाग पाडवाना, 2 × 1 = 2, 2 × 8 = 16, 2 × 5 = 10, 2 × 4 = 8, 2 × 27 તો 54, 3 × 9 = 27, 3 × 9 = 9, 3 × 1 = 3, તો જો આ 3 નું જોડકું અને આ 2 નું જોડકું એટલે 2 × 3 થાય, તો બરાબર કેટલા આવે મિત્રો? 6। ક્લિયર? તો હવે આપણે અહીંયા શું લખીએ? r ની 3 ઘાત બરાબર 6 નો 3 વાર ગુણાકાર કરો તો 216 થાય। तो हवे जो अहीं बन्ने बाजु 3 3 घात एटले उड़ी जाय, माटे r बराबर केटला आवे? 6 सेमी। अहीं आपणे मोटा गोलकनी त्रिज्या मळी, तो आपणे शुं पूछ्युं तुं? तो मोटा गोलकनी त्रिज्या शोधो। तो आपणे हवे जवाब लखी काढीए अहीं के मोटा गोलकनी त्रिज्या r बराबर कैपिटल आर बराबर कितना आवे मित्रों? 6 सेमी थाय। छने एकदम इजी एग्जांपल, तो मित्रों घरे पण प्रैक्टिस करवानुं खास राखजो, जेथी करीने तमने पण एग्जांपल आवडे। एकला वीडियो जोई लेवाथी एग्जांपल आवडशे नहीं मित्रों, बरोबर? तो नेक्स्ट वीडियो में पाछा नवा एग्जांपल साथे फरी मळीए। त्यां सुधी गुड नाइट फ्रेंड्स।